અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે બનાસકાંઠાથી। બનાસકાંઠા સરહદી વિસ્તારના 33 ગામોને જોડતી કેનાલનું 103 કરોડના ખર્ચે થશે નિર્માણ। નર્મદા નિગમના સિંચાઈ વિભાગ દ્વારા અપાઈ સૈદ્ધાંતિક મંજૂરી। 22 ગામોને પાણી પહોંચાડવા માડકા બ્રાન્ચ કેનાલ અને 11 ગામને જોડતી ધીમાથી ગઢસિસર કેનાલનું થશે નિર્માણ। વાવ સુઈગામ તાલુકાના 33 ગામોને કેનાલનો લાભ મળતા ખેડૂતોમાં ખુશી છવાઈ। તો વધુ જાણકારી માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે અમારા સંવાદદાતા અશોક રાણાવત। તો અશોક, અમને જણાવશો કે કેટલો મોટો ફાયદો થવાનો છે બનાસકાંઠાના આ ગામડાઓને? વાત કરવામાં આવે બનાસકાંઠાની, તો બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારના અમુક ગામડાઓમાં પાણી હજી પણ નથી પહોંચ્યું છે। ત્યારે આજે બનાસકાંઠાના કેવાડા અને 33 ગામડાઓને જોડતો કેનાલ લગભગ 103 કરોડના ખર્ચે નર્મદા નિગમના સિંચાઈ વિભાગ દ્વારા મંજૂરી આપવામાં આવી છે। જેમાં 22 ગામડાઓને પાણી પહોંચાડવાનું માપણા ઉપરાંત કેનાલ અને 11 ગામડાઓને જોડતી રિવર ભીમાની ગણેશ્વરી કેનાલનું થશે નિર્માણ। જેમાં વાવ સુઈગામના તાલુકાના લગભગ 33 ગામડાઓના ખેડૂતોને મોટો લાભ થવાનો છે। જી જી, તો જે આ 22 ગામ અને 33 ગામ આ બે કેનાલોને મંજૂરી મળી છે, તો આ બંને કેનાલો એક જ છે કે જુદી જુદી? આ બંને કેનાલ અલગ અલગ છે, જેમાં 22 ગામડાઓ અલગ અને 11 ગામડાઓનું કેનાલ ધીમાથી જે આપવાનું છે તે પણ અલગ છે। જી જી, તો એ સરકારે કેટલા કરોડની મંજૂરી અત્યારે આપી દીધી છે? એમાં લગભગ 103 કરોડની મંજૂરી નર્મદા નિગમ સિંચાઈ વિભાગ દ્વારા મંજૂર કરવામાં આવ્યું છે। જી જી, તો તમામ જાણકારી બદલ તમારો ધન્યવાદ। તો બનાસકાંઠાના જે સરહદી વિસ્તારના 33 ગામડાઓ છે એમને સીધો લાભ મળશે। સરકારે સૈદ્ધાંતિક મંજૂરી 103 કરોડની ફાળવણી કરી નાખી છે, નર્મદા વિભાગ દ્વારા આ સૈદ્ધાંતિક મંજૂરી આપી દેવામાં આવી છે।